हेलो एवरीवन, गुड मॉर्निंग फ्रेंड्स। एक दिवस मोक्स नाग्स ने ही कई वाटो करी लिया था। मोक्स इन्हें ड्रीम जोयो तो अने ड्रीम में एक क्या पहुंची गयो तो खबर छे, जहां घना बड़ा ट्रीज, प्लांट्स, एनिमल्स, बर्ड्स अने स्नेक्स पण हता। अरे फ्रेंड्स, त्या माणसो तो हता ज नहीं, तो एक कई जगह गयो हसे? राइट, फॉरेस्ट, जंगल मा। तो मोक्स क्या पहुंची गयो तो जंगल मा। बराबर, पछी नक्स से एनी बात शुरू करी। नक्स ए कोई जगह फरवा जवानो हतो, ज्या घणो बधो वाटर होय, त्या घणा बधा कैमल्स पण होय, घणी बधी नानी नानी मोटी शॉप पण होय, मकाई नी दुकानो पण होय, तो એવી કઈ જગ્યા હોય? રાઈ શિશોર, કે દરિયા કિનારે। અને ફ્રેન્ડ્સ, હિલ એ એવી જગ્યાએ જવાનો છે કે જ્યાં ઘણી બધી રંગબેરંગી માછલીઓ જોવા મળે, જેને આપણે નજીકથી પણ જોઈ શકીએ। એ ઘણા મોટા એક ઘરમાં હોય। રાઈ, એ પ્લેસનું નામ શું છે? એક્વેરિયમ। ઓકે, તો ફ્રેન્ડ્સ, હવે એ ત્રણની વાત અહીંયા પૂરી થાય છે અને રિસેસ પણ પૂરી થઈ જાય છે। પછી એ લોકો ફરવા બેસી જાય છે, જેમ તમે બેસી ગયા છો। રાઈટ, લાસ્ટ ટાઈમ આપણે પિક્ચર રીડિંગ શીખી ગયા હતા, આજે આપણે એને ફરીવાર રિવાઇઝ કરવાના છીએ। હિયર ઇઝ ટુ પેન્સિલ, વન ઇઝ લોંગ, ધ અધર ઇઝ શોર્ટ। ધેર આર ટુ ટ્રીઝ, ટોલ ટ્રી, short tree। There are two vehicles, one is big, the other is small। There are two animals, one is big, the other is small। There are two fruits, one is green, the other is orange। There are two shapes, one is triangle, the other is circle। There are two men, one is thin, the other is fat। There are two cats, one is near, the other is far। ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું પિક્ચર્સ અને તેના આધારે તમારે વર્ડ્સ લખવાના રહેશે। ફ્રેન્ડ્સ, અહીંયા એક ચિત્ર આપ્યું છે, એને ધ્યાનથી જુઓ અને ચિત્ર જોઈને તમારા મનમાં જેટલા પણ શબ્દો આવે એની નોંધ કરો। ચાલો આપણે જોઈએ કયા કયા વર્ડ્સ હતા। ડોગ, ક્રોકોડાઇલ, બર્ડ, ડિયર, વોટર, બામ્બુ સ્ટિક। હવે આ બધા વર્ડ્સનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સ બનાવીશું। ફ્રેન્ડ્સ, આપણે જોયા વર્ડ્સ, હવે એ વર્ડ્સના ઉપયોગથી સેન્ટેન્સ કેવી રીતે બને છે તે જોઈએ। ધેર ઇઝ અ ડક ઇન ધ વોટર। ધેર ઇઝ અ ક્રોકોડાઇલ ઇન ધ વોટર। There is a bird in the sky। There is a deer near the river। There are bamboo sticks near the river। હવે જોઈએ બીજું ચિત્ર। ચિત્રમાં જે જે વસ્તુઓ તમને દેખાય છે એની નોંધ કરો। ચાલો તો જોઈએ તમે કયા કયા વર્ડ્સ નોંધ્યા છે। ટ્રીઝ, બોયસ, કાવ, કાઇટ, સ્કાય એન્ડ ક્લાઉડ્સ। હવે આપણે આ વર્ડ્સ પરથી સેન્ટેન્સ બનાવીશું। There are two trees। There
two boys. There is a cow eating the grass. There is a kite in the sky. There are clouds in the sky. હવે જોઈએ ત્રીજું ચિત્ર. ધ્યાનથી જુઓ અને ફટાફટ તમારા મનમાં આવતા શબ્દોની નોંધ કરો. હવે આપણે જોઈએ તમે કયા કયા વર્ડ લખ્યા છે. એલિફન્ટ્સ, ક્રોકોડાઇલ, લાયન, જિરાફ, ટ્રીસ, વોટર. હવે આ વર્ડ્સ પરથી આપણે સેન્ટેન્સ બનાવીશું. હવે આપણે જોઈએ સેન્ટેન્સ. ધેર આર ટુ એલિફન્ટ્સ ઇન ધ ઝૂ. ધેર ઇઝ અ લાયન નિયર ધ કેવ. ધેર ઇઝ અ જિરાફ. ધેર ઇઝ અ ક્રોકોડાઇલ ઇન ધ વોટર. ધેર આર મેની પ્લાન્ટ્સ and trees in the zoo. Friends, અહીંયા એક ચિત્ર આપ્યું છે. ધ્યાનથી જુઓ અને ઝડપથી તમારા મનમાં આવતા શબ્દોને નોંધી લો. હવે આપણે જોઈએ તમે કયા કયા વર્ડ્સ નોંધ્યા છે. ફ્રૂટ સેલર, મેન, બસ, ગર્લ, વુમન, ટ્રીસ. હવે આ વર્ડ્સનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સ બનાવીશું. ઓકે, તો ચાલો હવે જોઈએ એના સેન્ટેન્સ. ધેર ઇઝ અ ફ્રૂટ સેલર. He is thin. There is a man. He is fat. There is a girl with curly hair. There is a woman. She is old. There is a man. He is tall. There are buses. આજના પીરિયડમાં પિક્ચર રીડિંગ રિવાઇઝમાં તમને ઘણી બધી સારી રીતે સમજ પડી ગઈ હશે. તમને સેન્ટેન્સ બનાવતા પણ આવડી ગયા હશે. ઓકે, તો તમે પણ ચિત્ર જોઈને નાના મોટા સેન્ટેન્સ બનાવવાની ટ્રાય કરજો. ગુડ બાય.